દેખને કે ચેનલ કો કરે નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય કલશોર ગુજરાતી પ્રથમ ભાષા એમાં પાઠ નવ એનો ભાગ બે એના વિશે આજે આપણે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો બાળ મિત્રો તમારી કલશોરની પોથી છે તે કાઢજો બરાબર જો આ રીતનું પાઠ્યપુસ્તક છે ને તમારા પાસે કલશોર ની સ્વાધ્યાય પોવાય બરોબર તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તક કાઢો એમાં પાઠ રંગબેરંગી મસાલિયું પાઠનું નામ શું છે રંગબેરંગી મસાલિયું આપણે ભાગ એક માં આનો પાઠ જોઈ ગયા બરોબર શિરીન નામની છોકરી હતી તેને વ્રત કરવાના હતા તો કયા કયા વ્રત કર્યા હતા યાદ આવ્યું હા ગળ્યું વ્રત ખાટું વ્રત કડવું વ્રત અને તીખું વ્રત બરોબર આ વ્રત કર્યા હતા તો આજે આપણે પ્રશ્નોના જવાબ એના વિશે અભ્યાસ કરવાનો છે તો જુઓ બાળ મિત્રો સ્વાધ્યાય પુથી પ્રશ્ન નંબર એક પાન નંબર સુડતાલીસ ઉપર હશે એમાં જુઓ અવિભાગમાં પહેલો પ્રશ્ન છે નીચેના શરીર શિરીને કયા કયા વ્રત કર્યા નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલામાં શિરીને કયા કયા વ્રત કર્યા એનો આપણે જવાબ જોઈએ તો જુઓ જવાબ શિરીને ગળ્યું વ્રત ખાટું વ્રત તીખું વ્રત અને કડવું વ્રત બરાબર આ ચાર પ્રકારના વ્રત શિરીને કર્યા હતા બીજો પ્રશ્ન છે શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું બરોબર એ તો તમને ખબર છે કે આજે શિરીનને કયું વ્રત હતું ખાટું વ્રત ખાટું વ્રત હતું એટલે બધી જ વસ્તુ ખાટી ખાટી ખાવાની હતી એટલે દહીં બે દિવસ પહેલાનું લીધું લઈએ તો એ દહીં ખાટું હોય જેથી કરીને શિરીન એના વ્રતમાં ખાટી કઢી પી શકે બરોબર એટલે આપણે જવાબમાં આ રીતના લખવાનું કે બે દિવસ પહેલાનું દહીં ખાટું હોય તેથી મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં લીધું બરાબર હવે આપણે બ વિભાગમાં પહેલો પ્રશ્ન જોઈએ શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા તો શિરીનના ઘરમાં તેના દાદી દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા અહીંયા આગળ દાદી બે વખત છે તમારે દાદા દાદી બરોબર આ રીતનું કરવાનું છે દાદા દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા વડીલ એટલે શિરીન કરતા મોટા હોય બરોબર મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી બધા વડીલ માં ગણ એના પછી બીજો પ્રશ્ન શિરીની ને પહેલું વ્રત કયું કર્યું તો એનો જવાબ જોઈએ શિરીને પહેલું વ્રત ગળ્યું વ્રત કર્યું બરોબર પહેલા પહેલું વ્રત કયું ચાલુ કર્યું એને તો ગળ્યું કે આખો દિવસ બધું ગળ્યું ખાઈને જ કરવાનું પાક ને શીરો ને ખીર ને બધું ખાધું તું ને ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી આજે શિરીનને કયું રથ હતું ખાટું વ્રત એટલે શિરીનના મમ્મીએ એના માટે કઢી બનાવી બરાબર ચાલો આપણે જવાબમાં આ રીતના લખવાનું કે શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાતું વ્રત કર્યું હતું બરોબર ખ્યાલ આવ્યો દરેક બાળકોને કે શિરીને આજે કયું વ્રત હતું ખાટું એટલે એની મમ્મીએ શું બનાવ્યું ખાટા વ્રત માં પીવા માટે કઢી બનાવી બરોબર ચા એના પછી ચોથા નંબરનો પ્રશ્ન શિરીને તીખું વ્રત કયા દિવસે લીધું તો શીરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું પહેલા દિવસે ગળ્યું લીધું બીજા દિવસે ખાટું અને ત્રીજા દિવસે તીખું છેલ્લું વ્રત કયું હતું કડવું વ્રત કયું વ્રત હતું કડવું બરોબર કડવું તો કોઈને ભાવે નહીં એટલે એ વ્રત એણે છેલ્લું રાખ્યું ચાલો એના પછી પાંચમા નંબરનો પ્રશ્ન શીરીને કેટલા વ્રત કર્યા અને કયા કયા તો શીરીને કેટલા વ્રત કર્યા હતા હા બરાબર સીરીને ચાર વ્રત કર્યા હતા તો કયા કયા દરેક વિદ્યાર્થીને યાદ હશે બરાબર કે ગળ્યું વ્રત ખાટું વ્રત તીખું વ્રત અને ચોથું કડવું વ્રત બરાબર ચાર વ્રત યાદ રહી ગયા સરસ ચલો હવે આપણે એના પછીનો આગળનો પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એકમાં આપણે એક એક વાક્યમાં ઉત્તર જોયા હવે બીજા પ્રશ્નમાં બે ત્રણ એટલે એક બે લીટી વધી જશે બરાબર ચાલો એમાં અવિભાગમાં પહેલો ચોથું વ્રત નક્કી કરતી વખતે શરીરના મનમાં શી ગણમથલ થઈ જશે ત્રણ દિવસના ત્રણ વ્રત તો થઈ ગયા પહેલાં પહેલું તો એને ગળ્યું વ્રત બરાબર આ વ્રત તો બધા જ બાળકોને પસંદ હોય ને ગળ્યું વ્રત તો એને ફટાફટ કરી નાખ્યું ત્યાર પછી ખાટું પણ વ્રત થઈ શકે પછી તીખું વ્રત પણ કર્યું અને ચોથું કયું બાકી રહ્યું તો કહેશે હવે મારે કયું વ્રત કરવું અને આ વ્રત મારાથી થશે કે નહીં થાય બરાબર આવા બધા વિચારો ચાલતા હતા તેના મનમાં તો આપણે એનો જવાબ જોઈએ કે કડવા વ્રતમાં સીરીને એક ફોડવું શાક ખાધું એક ગૂંટડો લીમડાનો રસ પીધો અને તેનું મોઢું બગડી ગયું આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે સિરીનના મનમાં કયું વ્રત લેવું તેની ગળમથર થઈ હતી એના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ તમારા વડીલો કયા વ્રત અથવા ઉપવાસ કરે છે બીજા પ્રશ્નમાં જોઈએ આપણે કે તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે તો એનો જવાબ જોઈએ મારા દાદીમાં અગિયારસનું વ્રત કરે શ્રાવણ મહિનો કરે પૂનમનું વ્રત કરે મારા દાદા અગિયાર વ્રત કરે શ્રાવણ મહિનો કરે શનિવાર કરે અને મારા મમ્મી પપ્પા અગિયાર વ્રત કરે છે બરાબર તો બધા જ ઘરના વડીલો આ બધા વ્રત કરતા હતા હવે બ વિભાગમાં પ્રશ્ન કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે શું થયું તો એનો જવાબ જોઈએ શીરીને કતરણ ચાવી અને મરચાંનું બટકું ભર્યું ત્યારે તેના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા ગાલ લાલ લાલ થયા તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા હતા બરોબર તીખું તીખું એને બધું ખાધું એટલે સિરીન તો તમારા જેટલી નાની હતી એટલે બહુ તીખું ખાઈ શકી નહીં અને આદું થોડુંક એની મમ્મી એના માટે કતરણ જે બનાવી હતી ને આદુની તેલમાં તળીને તો એ થોડીક ચાવી એટલે તળેલું હોય તો પણ થોડુંક એને તીખું લાગ્યું અને તીખું વ્રત હતું એટલે એની મમ્મી એના માટે મરચાં તળ્યા એટલે મરચાં પણ તીખા હતા એટલે મરચાં તો એકલા ખાવાના હતા તીખું વ્રત હતું એટલે બીજું એની સાથે કશું ખાઈ શકાય નહીં એટલે મરચાંનું બટકું ભર્યું અને જેવું બટકું ભર્યું તેવું એના નાકમાંથી આંખમાંથી પાણી નીકળવા લાગ્યું અને ગાલ પણ કેવા થઈ ગયા હતા લાલ લાલ થઈ ગયા હતા બરાબર વધારે પડતું તીખું લાગ્યું ને એટલે એના ગાલ પણ લાલ થઈ ગયા અને કાનમાંથી પણ અ તીખા લાગ તીખું લાગવાને કારણે ધુમાડા નીકળ્યા એટલે ખૂબ જ તીખું લાગ્યું એમ અને માથાના વાળ પણ ઊંચા થઈ ગયા તમે તમારી ચોપડીમાં એનું ચિત્ર બતાવ્યું હતું ને બે ચોટોલીઓ ઊંચી થઈ ગઈ હોય એવા હમ હું આવ્યું એટલે તીખું વ્રત કરાય ના કરાય ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કેવી રીતે થાય તો બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત આ રીતે કરી શકાય એટલે આપણે એનો જવાબ જોઈએ કે જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તૂરું અને કડવું એમ બધું જ જમવાનું આ રીતે બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત થાય બરાબર જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે તમારી ડીશમાં બધા જ પ્રકારના સ્વાદવાળી વાનગીઓ તમારે જમવાની બરાબર એટલે તમારું આ વ્રત એક બધા જ સ્વાદ સાથે લેવાવાળું વ્રત તમે પૂરું કરી શકો ચાલો અહીંયા બીજો પ્રશ્ન પણ પૂરો થાય છે આપણો એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો બરાબર ચાલો ખરા ખોટા જોઈએ આપણે તો એમાં પહેલું જોઈએ શિરીરના ઘરમાં કોઈ વ્રત કરતું નહોતું આ વિધાન સાચું કે ખોટું તો તમે કહેશો ખોટું શિરીરના ઘરમાં બધા જ વડીલો વ્રત કરતા હતા બરાબર એટલે ખોટાની નિશાની કરવાની છે ચાલો એના પછી બીજા નંબરનું શિરીને લીંબુ ન ચૂસ્યું સાચું કે ખોટું શીરીને લીંબુ ચૂસ્યું તું નતું ચૂસ્યું બરોબર એટલે આ વિધાન સાચું છે ત્રીજું કતરણ ચાવતા હરખના આંસુ આવ્યા હરખ એટલે ખુશી આનંદ થયો તો એને કતરણ ચાવતા ચાવતા ના એટલે આ વિધાન ખોટું છે આદુ કોઈને ભાવે ના ભાવે એટલે શિરીનને પણ ભાવ્યું નતું ચોથું વ્રતમાં મધનો બાદ ન હોય બરાબર મધનો બાદ ન હોય એટલે તમે મધ ખાઈ શકો છો એટલે આ વિધાન સાચું છે બરાબર વ્રત કર્યું હોય તો મધ તો ફરાળમાં ગણાય ફૂલોના રસમાંથી મળે ને એટલે મધ તમે પી શકો પાંચમું લીમડાનો રસ પીતા શરીર પીતા શિરીનનું મોઢું બગડી ગયું બરાબર આ વિધાન પણ સાચું છે લીમડાનો રસ પણ કોઈને ભાવે નહીં અને સીરીને પણ ભાવ્યો નતો એટલે આ વિધાન સાચું છે ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર એમાં જુઓ ફોટો પાડું કાવ્યને આધારે કંશમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા ઉપર તમને નીચે કંસ આપેલા છે કંશમાં ઊંઘતી મહેકતી મલકતી ઉડતી ફૂલ જેવી અને બળબળતી બરાબર કોના વિશેના શબ્દો છે આ બધા એની મમ્મી વિશેના ફોટો પાડું કાવ્યમાં જે નાનો બાળક છે એની મમ્મીનો ફોટો પાડતો હતો અને આ બધા શબ્દોનો એને ઉપયોગ કર્યો હતો બરાબર ચાલો આપણે એની ખાલી જગ્યાએ આ શબ્દોનો ઉપયોગ કરીને પૂરી કરવાની છે એમાં પહેલું જોઈએ તો મમ્મી હસતી હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી મમ્મી હસતી હોય ત્યારે મમ્મી કેવી લાગે

ખાલી જગ્યા મમ્મી ગુલાબ જોડે બેસે એટલે ગુલાબની સુગંધ આવે એટલે મમ્મી કેવી મહેકતી મમ્મી વાળો ચાલો મહેકતી ક્યાં લખ્યું છે તો આ રહ્યું મહેકતી ત્રીજી ખાલી જગ્યા પરી જેવા ફોટામાં ખાલી જગ્યા મમ્મી પરી જેવો ફોટો પાડવાનો હોય ત્યારે મમ્મી કેવી બતાવવાની છે ઉડતી મમ્મી બરાબર ઉડતી હોય તેવી પરીની જેમ ઉડતી હોય તેવી લાગે ચાલો ચોથા નંબરનું આંખ બંધ હોય તો ખાલી જગ્યા મમ્મી આંખ બંધ હોય તો કેવી મમ્મી દેખાય ઊંઘતી આંખ બંધ હોય ત્યારે ઊંઘતી હોય તેવું લાગે છે આંખ આખી ખુલ્લી ના હોય ફોટો પાડતી વખતે બંધ આંખો જેવું દેખાય તો ભાઈ આપણો ફોટો કેવો આવે ઊંઘતો અને આવો ફોટો કોઈને ગમે નહીં પાંચમા નંબરની ખાલી જગ્યા હોઠ ખુલ્લા રહી જાય તો ખાલી જગ્યા મમ્મી જો હોઠ ખુલ્લા હોય તો મમ્મી કેવી દેખાય બળબળતી બળબડતી એટલે બોલબોલ કરતી હોય તેવું દેખાય ને એટલે હોઠ ખુલ્લા દેખાય એટલે મમ્મીને ફોટો પાડતી વખતે મમ્મીના હોઠ કેવા થોડા બંધ હોય તેવા રાખવા પડે તો બડબડતો ફોટો આવે નહીં ખાલી જગ્યામાં શું લખવાનું તમારે બળબળતી બરોબર ચાલ છઠ્ઠા છઠ્ઠાની ખાલી જગ્યા જોડે પપ્પા બેઠા હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી ચાલો પપ્પા જોડે બેઠા હોય ત્યારે કેવી મમ્મી ફૂલ જેવી મમ્મી બરોબર આપણી ખાલી જગ્યા અહીંયા આગળ પૂરી થાય છે તો દરેક બાળકોએ આ રીતની ખાલી જગ્યાઓ તમારી સ્વાધ્યાય પુથીમાં સાથે સાથે પૂરતું રહેવાનું એટલે આપણી નોટમાં ફટાફટ લખાઈ જાય ને ચાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ બંધ બેસતા જોડકા જોડો બ માંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અમાં આપેલા ચોરસમાં લખવાનો છે બરાબર વિગતો મોટી છે એટલે આપણે ફક્ત એનો ક્રમ અક્ષર જે આવતું હોય એ રીતનું તમારે લખવાનું છે એમાં પહેલું મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો ઝીણું સ્મિત એટલે થોડુંક ઘસવાનું છે તો એનો ફોટો કેવો આવશે હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ એ બાળક શું કે છે કે મમ્મી તું થોડું નહીં હશે હું તો હું તારો રડતો હોય તેવો ફોટો પાડીશ તો એ ક્યાં આવશે અહીંયા ગમાં ગ સાથે તમારે જોડવાનું છે અને અહીંયા ગ લખવાનું છે બરાબર ચાલો એના પછી બીજા નંબરનું મમ્મી જૂઈ ચમેલી પાસે હોય તેવો જુઈ અને ચમેલીના ફૂલ પાસે હોય ત્યારે કેવો ફોટો અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ બરોબર ફૂલ સાથે ઊભી હશે તો હું ગુલાબની સાથે તારો ફોટો લઈશ ઘરના ઘ સાથે જોડો ત્રીજા નંબરનું મમ્મી પરી જેવી પ્રેમાળ છે બરોબર તો એની સાથે શું જોડવાનું છે તેથી તે ઉડતી હોય તેવો ફોટો હું લઈશ પરી જેવો ફોટો લઈશ છત્રીના છ સાથે જોડો ચોથા નંબરનું મમ્મીની આંખ મોટી હોય તેવો તો એની સાથે શું જોડવાનું છે અથવા આંખ બંધ હોય તેવો ફોટો પાડીશ આંખ મોટી હોય ત્યારે કેવો ફોટો બંધ હોય તેવો હું પાડવાનું કહીશ પાંચમા નંબરનું મમ્મીના હોઠ બંધ હોય તેવો તો કેવો ફોટો આવશે કે પછી તે બળતી બળબળતી હોય તેવો ફોટો હું પાડીશ મમ્મી પપ્પાની સાથે બેસે તો તેઓ શેની સાથે ચ સાથે બરાબર ફૂલ અને ગલગોટા જેવા લાગે એવો ફોટો હું પાડીશ તો દરેક વિદ્યાર્થી મિત્રો આ રીતના જોડકા જોડી દેશે અને ક્રમ અક્ષર ચોરસ લખી દેશે બરોબર ચાલો એના પછી પ્રશ્ન નંબર છ જોઈએ આપણે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખું પહેલું તીખાવ્રતમાં મધ ન ચટાય આ વાક્ય કોણ બોલ્યું તું તો શિરીન મમ્મી કીધું તું કે તીખું લાગે છેટાય નહી ચલો વ્રત માં મધ નો બાધ ન હોય તો આવું કોણ બોલ્યું તું શિરીન ની મમ્મી કે વ્રત હોય ત્યારે એનો બાધ ના હોય તે લઈ શકાય છે ત્રીજા નંબરનું હવે વ્રત લંબાવવાની જરૂર નથી આ વાક્ય શિરીનના દાદી બોલતા હતા બરાબર મિત્રો ન લખી દેજો બરાબર શિરીનના દાદી બોલ્યા હતા ચોથા નંબરનું આજે છેલ્લું વ્રત આજે છેલ્લું વ્રત એવું કોણ બોલ્યું હતું તો શિરીન પાંચમા નંબરનું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય શિરીનના મમ્મી બરાબર બધા સ્વાદ વાળું વ્રત એકસાથે કરી શકાય આવું શિરીનના મમ્મી બોલ્યા હતા ચલો આ રીતના આપણા નીચેના વાક્યો કોણ બોલે છે તે પૂર્ણ થઈ ગયા હવે એના પછી પ્રશ્ન નંબર સાત તમારે નોટબુકમાં સાતમો પ્રશ્ન લખવાનો નથી બરોબર વાતચીત છે અને મૌખિક કરવાની છે એટલે આપણે તમને પ્રશ્ન પૂછી લઈશું તો મિત્રો આ વાળું વ્યવસ્થિત લખી દેજો બરોબર ચલો હવે એના પછીનું આપણે જોઈશું તમને ફોટા પાડવા ગમે કે પડાવવા ગમે કેમ તો તમે કેશો કે મને ફોટા પાડવા પણ ગમે અને પડાવવા પણ ગમે કારણ કે મને બંનેનો શોખ છે બરોબર ચાલો પ્રશ્ન સાત પણ અહીંયા પૂરો થયો હવે પ્રશ્ન નંબર આઠ વાંચો વિચારો અને લખો ગાવાનું છે વિચારવાનું છે અને વાંચવાનું છે તો શું ગાવાનું છે ફોટો પાડું ગીત ગાવાનું છે તમારે ચોપડીમાં જોઈને એક વખત એ ગીત વાંચી લેવાનું છે બરાબર પછી વિચારવાનું અને આ પ્રશ્નોના જવાબના ઉત્તર આપવાના છે પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલું જોઈએ આપણે ફોટો પાડું ગીતમાં કેટલા સ્થળ આવે છે અને કયા કયા તો એનો જવાબ ફોટો પાડું ગીતમાં ચાર સ્થળ આવે છે પહેલું જૂઈ ચમેલીનો છોડ બીજું ગુલાબનો છોડ ત્રીજું ગલગોટાનો છોડ અને ચોથું ઘર એટલે કે પપ્પા સાથે બરાબર આ ચાર સ્થળો ફોટો પાડવું ગીતમાં આવે છે સ્થળ એટલે કે જગ્યા તો આ ચાર જગ્યાએ ફોટો પાડવાનું તે બાળક કહે છે એના પછી પ્રશ્ન નંબર બે એમાં શું કીધું છે આપણે સૂચના જોઈએ કે નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવવાનું છે આમાં બે શબ્દો આપેલા છે એક સાચો અને ખોટો ઘાટા અક્ષર અહીંયા જો આ ઘાટા કાળા અક્ષરે તમને બે આપેલા છે અને વચ્ચે અહીંયા ત્રાસી લીટી કરેલી છે બરોબર તો આ ત્રાસી લીટી કરેલી છે તે વધારાની છે આ વધારાની કે બે માંથી એક લખવાની છે તમારે જો બરાબર આ રીતના બે તું જૂનું જૂનું હસ અને એક ત્રાસી લીટી એના પછી બીજો છે તું ચહેરો રસતો રાખ રડતો રાખ એક છે હસવાનો અને એક છે રડવાનો બરાબર એટલે બેમાંથી જે સાચું હોય તે રાખવાનું છે કાવ્ય પ્રમાણે ખોટું હોય તે છેકી નાખવાનું છે તો આપણે પહેલું જોઈએ બાળક મમ્મીનો રડતો અને બીજું ત્રાસો લીટો છે હસતો ફોટો પાડવા માગે છે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ અથવા તો તું ચહેરો રડતો રાખ ચાલો ફોટો કયો પાડવાનો છે બાળકને હસતો હોય તેવો એટલે આપણે રડતા ઉપર છેખો મારીશું એટલે આવશે મમ બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માગે છે તે માટે હસતો ફોટો પાડવા માટે શું કરવું પડે તો ઝીણું ઝીણું હસવું પડે એટલે આ રડતો રાખ એના ઉપર તમારે ઝેંખો મારી દેવાનો છે બરાબર ચાલો આ રીતનો ઝેંખો મારી પછી તમારે નીચે લીટી આપી છે એમાં સાચું વાક્ય આખું ફરીથી લખવાનું છે તો એ આ પ્રમાણે લખવાનું છે બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માગે છે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ બરાબર આ રીતનું જે છેકો મારેલો શબ્દ છે ને તે લખવાનો નથી જે બાકી વધ્યો છે એ શબ્દ જોડી અને તમારે વાક્ય પૂરું કરી દેવાનું છે બરાબર જોઈ લો ચાલો એના પછી આપણે આગળ બીજા નંબરનું જોઈશું બરાબર તો જુઓ બીજું બાળક મમ્મી પરી અને બીજો શબ્દ છે ફૂલ જેવી લાગે છે તેથી તે મમ્મીને ઊંઘતો અથવા ઉડતો ફોટો પાડવા માંગે છે ચલો આમાં પણ બે શબ્દોમાં આ ચાર શબ્દોમાં બે સાચા છે અને બે ખોટા છે તો કયા બે શબ્દો પરી અને ફૂલ ઊંઘતો અને ઉડતો બરાબર એમાંથી તમારે જે ખોટા હોય તેના ઉપર ચેકો મારી દેવાનો છે તો અહીંયા બાળકને મમ્મી પરી જેવી લાગે છે બરાબર એટલે ફૂલ ઉપર ચેકો મારવાનો છે અને તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે પરી ઉડે ને આકાશમાં એટલે ઉડતો ફોટો પાડવા માંગે છે તો તમારે આ રીતના ઉપર ચેકો અને ઊંઘતા ઉપર ચેકો અને નીચે સુધારીને લખવાનું છે બાળકને મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માગે છે બરાબર આ રીતનું વાક્ય તમારે નીચે સાચું કરીને લખી દેવાનું બરાબર ચાલો હવે ત્રીજા નંબરનું જોઈએ જો મમ્મી આંખ સરખી પછી બંધ અને ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી અને રડતી લાગશે ચાલો જો મમ્મીની આંખ સરખી કેવી હોય ખુલ્લી નહીં હોય એટલે બંધ ઉપર તમારે ચેકો મારવાનો છે અને ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી કેવી દેખાશે ઊંઘતી લાગશે આંખો ખુલ્લી ના હોય એટલે ઊંઘતી હોય તેવું લાગે ને એટલે રડતી ઉપર છેકો મારી દેવાનું છે અને નીચે સુધારીને તમારે લખવાનું છે જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે બરોબર ચાલો એના પછી આગળનું આપણે ચોથા નંબરનું જોઈએ જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા અને બંધ નહીં હોય તો ફોટામાં તે અને ઝઘડતી હોય તેવી તો એમાં જવાબ જોઈએ આપણે શેની ઉપર છે તો ખુલ્લા અને બીજું ઝઘડતી એ બે ઉપર તમારે ચેકો મારી દેવાનો છે બરાબર જો આ રીતનું ખુલ્લા ઉપર અને ઝઘડતી ઉપર એટલે વાક્ય કેવું બનશે તમારું કે જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે બળબળતી હોય તેવી લાગશે અને સુધારીને તમારે શું લખવાનું જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે બળબળતી હોય તેવી લાગશે બરાબર આ રીતનું વાક્ય ફરીથી સુધારીને તમારે લખવાનું છે ચાલો એના પછી પ્રશ્ન નંબર નવ જોઈએ આપણે એમાં જુઓ આવેક ખા લખો બરાબર તો અહીંયા આગળ તમને કોશમાં શબ્દો આપેલા છે હવા ભાજી તાવ કેરી હિંચકો મહેમાન તાળી પરીક્ષા પરી ફૂલ લાડવો બગાસુ અને ઊંઘ બરાબર તમે વિચારશો કે આ પાડ આવે ખાય એ બધું શું છે તો આ જે શબ્દો છે એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ બરાબર તો હવા પાડી શકાય શું પાડી શકાય શું શું આવે અને શું ખાઈ શકાય એ ત્રણ અહીંયા એક બે ત્રણ કરીને તમને અલગ ભાગમાં વેચવામાં આવેલા છે તો જ્યાં આગળ જે શબ્દ લાગુ પડતો બંધ બેસતો હોય ત્યાં આગળ તમારે તે લખવાનું છે અહીંયા દાખલા તરીકે એટલે કે ઉદાહરણ તરીકે આપ્યું છે કે ફોટો પાડ હવે તમે એવું કહેશો કે ફોટો ખા ખાઈ શકાય ફોટો આવી શકે બરાબર શું શું આવે શું શું ખાઈ શકાય શું શું પાડી શકાય તો ફોટો પાડી શકાય તો આપણે પહેલાં પહેલું છે હવા અહીંયા આગળ પહેલો શબ્દ કયો છે તો હવા આવે અને ખા પણ બરાબર એટલે હવા ખાઈ પણ શકાય અને હવા આવે પણ એટલે તમારે અહીંયા આગળ હવાવાળા ખાનામાં હવા ક્યાં લખવાની છે શું શું ખાય એટલે કે આ ત્રીજા નંબરમાં અહીંયા હવા લખવાની છે અને બીજું આવે એમાં બંનેમાં બરાબર જો અહીંયા હવા અહીંયા પણ લખી છે અને અહીંયા પણ લખી છે હવા આવે અને હવા ખા બરાબર ચાલો એના પછી આપણે આગળનું કહ્યું છે ભાજી તો ભાજી કેવી હોય પાડવાની હોય આવવાની હોય કે ખાવાની હોય તો ભાજી ખાઈ શકાય એટલે ખાવાના ખાનામાં ભાજી ભાજી ખા બરોબર ચાલો એના પછી તાવ તો તાવ તો આવે તમે એવું કહો છો ને કે તાવ આવ્યો તો તાવ ખાવાનો હોય પાડવાનો હોય તો તાવ આવવાનો હોય એટલે કે આવે વાળામાં તાવ લખવાનું ચલો કેરી તો કેરી પાડ બરોબર કેરી ખાઈ પણ શકાય અને પાડી પણ શકાય પછી હિંચકો તો હિંચકો ખાઈ શકાય હિંચકો પાડવાનો નથી મહેમાન તો મહેમાન આવે બરાબર મહેમાનને ખાવાના પણ નથી અને પાડવાના પણ નથી એટલે આપણે મહેમાન આવા જે બીજા નંબરમાં છે આવે એમાં લખવાનું છે બરાબર પછી તાળી તો તમે કહેશો તાળી પાડ બરાબર પરીક્ષા તો આવે પરી તો આવે ને પરી પછી ફૂલ તો ફૂલ પાડવાના છે બરોબર હોય છોડ ઉપર તો આપણે એમાંથી પાડવાના છે લાડવો તો ખા બરોબર તો ખા ઊંઘ તો આવે બરોબર ઊંઘ આવે છે ને તો આ રીતના શબ્દો તમારે એક બે ત્રણ શું પાડી શકાય શું શું આવે અને શું શું ખાઈ શકાય એ રીતના અલગ અલગ ખાનામાં તમારે લખી દેવાના છે બરાબર ચાલો એના પછી પ્રશ્ન નંબર દસ એમાં પણ વાતચીત મૌખિક લખેલું છે એટલે આપણે મોડે પ્રશ્નના જવાબ બોલવાના છે નોટબુકમાં લખવાના નથી તો શિરીનનું કયું રત તમને વધારે ગમ્યું શિરીનનું કયું વ્રત તમને તમને સૌથી વધારે ગમ્યું તો ગળ્યું વ્રત ગમ્યું બરાબર કેમ ગળ્યું વ્રત ગમ્યું તો ગળિયું ખાવાની તો બધા જ બાળકોને મજા આવે એમ શિરીનને ને પણ મજા આવી ગળ્યું વ્રત ખાવાની કરવાની કે સવારમાં બપોરમાં સાંજે જ્યારે જ્યારે જમવા બેઠી ત્યારે એને ગળ્યું ખાવાનું મળ્યું પણ આમાં તો બપોરે જેને તો દૂધ પાક પછી બીજું શું બનાવ્યું તેની મમ્મીએ શીરો બનાવ્યો હતો અને ખીર બનાવી હતી બરોબર એટલે શિરીનને શિરીનનું ગળિયું વ્રત સૌથી વધારે ગમ્યું ચાલો એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો તો તમે પણ શિરીનની જેમ ગળ્યું ખાવાનું વ્રત પસંદ કરો એટલે કે ગળ્યું વ્રત અને જેને તીખું ભાવતું હોય તે તીખું વ્રત પસંદ કરવું બરાબર કારણ કે તમને તીખી વાનગીઓ પણ ભાવતી હોય છે ચાલ જો ખાલી મરચું ખાઈને કરવાની કીધી હોય તો તમે વ્રત કરો ના કરો બરાબર તો શિરીરને તો ફક્ત મરચું પછી બીજું શું ખાધું તું આદુની અતરણ મરીન એ બધું જ ખાવું પડે પણ તીખી વાનગીઓ બનાવી હોય તો તમે તીખું વ્રત કરી શકો છો ત્રીજા નંબરનો પ્રશ્ન છે તમને કઈ વાનગી સૌથી વધારે ભાવે છે તો તમને આમાં તીખી વાનગી જે ભાવતી હોય તે લખવાની છે બોલવાની છે અને ગળી વાનગી ભાવતી હોય તો તે લખવાની છે બરાબર તીખી વાનગીમાં પકોડી પાઉંભાજી ઢોંસા જે ભાવતું હોય તમે લખી શકો છો અને ગળ્યું વ્રત કરો તો શું ભાવે ગળ્યું ખીર પૂરી રસરોટલી શું ભાવે છે જે ભાવતું હોય તે તમારે લખવાનું છે ગુલાબજાંબુ જલેબી જે મીઠી વાનગી ભાવતી હોય તે તમે લખી શકો છો ચોથા નંબરનો પ્રશ્ન છે તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે તમે પણ શિરીની જેમ કહો કે મારે પણ વ્રત કરવા છે અને મારે પણ આ રીતના રોજ એક એક વ્રત કરવા છે કે આજે ભાઈ ગળ્યું વ્રત કરવું છે ખાટું વ્રત કરવું છે બરાબર ત્રીજો દિવસ થાય તીખું વ્રત મોડું વ્રત તો તમારા ઘરના તમને શું કહે કે હા તું આ પ્રકારનું વ્રત કર એવું કહે ના કહે બરાબર કારણ કે એમને પણ ખબર છે કે આ વ્રત બહુ થઈ શકે નહીં ગળી વ્રત તીખું વ્રત તમે કરી શકો પણ કડવું અને ખારું ખાટું એવું વ્રત તમે કરી શકો નહીં અને મોડું વ્રત પણ તમારાથી થઈ શકે નહીં એટલે તમારા ઘરના તમને એવું કહે કે બધા સ્વાદ એકસાથે જમી શકો તેવું વ્રત તમે કરો બરાબર તો બાળ મિત્રો અહીંયા આગળ આજે આપણે પ્રશ્ન નંબર દસ સુધીનો જ અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર અગિયારથી આવતા ભાગમાં તમે તમને એનો અભ્યાસ કરાવીશું બરાબર તો બાળ મિત્રો પ્રશ્ન નંબર તમારો એક બે ત્રણ અને જે મૌખિકવાળા પ્રશ્નો છે કયા કયા પ્રશ્ન નંબર એક તો સાતમો અને દસમો સાત અને દસ એ બે નોટબુકમાં લખવાના નથી બાકીના બધા જ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે અને એ પણ નવા પેજથી પાઠ શરૂ કરજો બરાબર ચાલો સધ્યપોથીમાં પહેલાં લખી દેજો અને પછી નોટમાં લખજો ચાલો આવજો